હેલો ફેમિલી, વેલકમ ટુ અવર ચેનલ કિકેશન એન્ડ ફેમિલી. એક નવો દિવસ, એક નવી જર્ની. આજે છે તારીખ 29 ડિસેમ્બર અને આજથી અમારી ગોવાની જર્ની સ્ટાર્ટ થાય છે. તો તમે પણ અમારી સાથે ગોવા એન્જોય કરો. આવે 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 યારા આગે બેજાવે જો કુછ કહેણા ચાહે મેનુ આકે ક્યા જાવે તો ઘણા લોકોને કન્ફ્યુઝન હતું કે અમે બાય ફ્લાઇટમાં જવા નથી, બાય ફ્લાઇટમાં નથી જતા, અમે બાય ટ્રેન જઈએ છીએ. ઘણા લોકોને કન્ફ્યુઝન હતું કે બાય અમે ફ્લાઇટમાં જઈએ છીએ, બાય ફ્લાઇટમાં નથી જતા, બાય ટ્રેનમાં જઈએ છીએ. અને કંઈક આટલી થઈ ગઈ છે શોપિંગ. એક આ બેગ છે, આ લેવાનું છે, ને આ બેગ. ત્રણ બેગ ઓલરેડી થઈ ગયા છે, એક નાસ્તાનો બેગ. ટોટલ 4 બેગ અમારી સાથે જ હશે. અને તમને થોડી ઘણી અપડેટ આપી દઉં કે લાસ્ટ બ્લોગમાં જીયાસનો ટકો કર્યો હતો, તમને ખ્યાલ હશે. અને હજી શોપિંગ કરવાની બાકી છે, જો કે જવામાં 4 કલાકની વાર છે. તો પણ મારા કપડાં લેવાના બાકી છે, થોડું ઘણી બીજી વસ્તુ લેવાની બાકી છે, તો ઘણી હજી શોપિંગ બાકી છે. લાસ્ટ વ્લોગમાં આપણે જોયું હતું કે જીયાસનું મુંડન કર્યું હતું. તો થોડીક તમને ક્વિકલી ફટાફટ અપડેટ આપી દઉં છું કે શું શું નવું થયું છે. તો અત્યારે કોમલ શું કરે છે? હું સમોસા બનાવું છું નાસ્તામાં. તો કેમ કે બહારે જતા હોય તો બહારનું થોડુંક અવોઇડ કરી અને ઘરનું લઈ જઈએ તો સારું એમ. તો કોમલ અત્યારે સમોસા બનાવે છે. અને પહેલાં તો એક મોટી અપડેટ એવી છે કે લાસ્ટમાં આપણે જ્યાં સુધી મુંડન કરાવ્યું હતું ત્યારે એનો ફોટો પડાવવા ગયા હતા, તો એ ફોટો આવી ગયો છે. તો તમને પહેલાં બતાવી દઉં. તો કંઈક આ જ્યાંની બાલમુવર અને પહેલાંની એક યાદી રહી ગઈ. તો એ પણ કેટલો ટાઈમથી આવી ગયા છે, બટ શું કે થોડોક ટાઈમનો અભાવના કારણે અમે એને લગાવી નથી શક્યા. હું વિચારું છું કે આ ઘરમાં, કેમ કે આ અમારી ત્રણે ત્રણ દિવાલ પ્લેન છે, 1, 2 અને 3, અહીં કંઈ પણ દિવાલમાં લગાવેલ નથી. તો વિચારું છું કે આ દિવાલમાં આ સાઈડમાં અહીંયા લગાવી દઉં તો મસ્ત લાગશે અહીંયા. તો એ જીયાસનું એક ફોટો લગાવવાનો બાકી છે, એ ક્વિક અપડેટ મેં હતું. અને સેકન્ડ અપડેટ મોટું એ છે કે જીયાસના વાળ પણ આવી ગયા છે. તો જો કે જીયાસ અત્યારે નિંદ્રા અવસ્થામાં છે, તો એમ થોડોક હેરાન નહીં કરીએ. અને મારી હું અત્યારે ફટાફટ શોપિંગ કરવા જાઉં છું. અને તો મોટા મોટો એક પ્રોબ્લેમ એવો થયો અમારી સાથે કે ગોવા જતી વખતે મારા તો બંને ડોઝ લાગી ગયા છે. કોમલનો એક ડોઝ બાકી હતો, જે લાગવાનું છે 30 ડિસેમ્બરે, પણ અમારે 29 ડિસેમ્બરે ટ્રેન હતી, તો અમારે જવું પડશે. અને વિધાઉટ એની, મતલબ કે અહીંયા તમારે ડબલ ડોઝ હું લઈ ગયો તો ગોવામાં તમને એન્ટ્રી નથી મળતી. તો એના માટે કોમલને કાલે અમે ગયા હતા આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા માટે. તો એના આજ રિપોર્ટ આવવાના છે. શુકર કરે, ભગવાન કરે કે નેગેટિવ રિપોર્ટ આવે તો અમે શાંતિથી ગોવા જઈ શકીએ. ફટાફટ જઈશ, થોડીક મારી શોપિંગ કરવાની છે, ફટાફટ શોપિંગ કરી આવીશ. અને કોમલનો રિપોર્ટ લેવાનો છે, રિપોર્ટ લઈ અને ફટાફટ થોડીક પેકિંગ કરી લઈ અને પછી નીકળશું ગોવા. તો તમે આ વ્લોગ જોતા હશો ત્યારે અમે શાયદ ગોવા પણ પહોંચવા આવ્યા છીએ, કાં શાયદ પહોંચી પણ ગયા છીએ. અને અમારી સાથે એક કપલ, મારા ભાઈ અને એની વાઈફ પણ જાય છે, અને છોકરો પણ સાથે છે. અહીંયાથી થોડોક એક વર્ષ મોટો છે, એ પણ સાથે આવવાના છે. તો ટોટલ અમે 6. અને તમે એને આગળના વ્લોગમાં જે ભવ્યનો બર્થડે છે એ વ્લોગમાં જે કપલ છે એ લોકો અમારી સાથે આવવાના છે. મતલબ કે મારા ભાઈ ને આવવાના છે. ટોટલ અમે 6 જણા થવા, ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. 9:40ની અમારી ટ્રેન છે. હું રેડી થઈ ગયો છું, જ્યાં રેડી થઈ ગયો છે, અને પેકિંગ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે 99%. આરટીપીસીઆર રિપોર્ટ કોમલનો આવી ગયો છે, જો કે નેગેટિવ છે. તો અમારી માટે સેફ જર્ની સ્ટાર્ટ થશે આજે 9:40. અને કોમલ અત્યારે થાય છે તૈયાર, અને જીયાસનો આ ફોટો છે, તમે જોઈ લીધો હશે. જીયાસ અમારો સેલ્ફી સ્ટિકથી રમે છે, અને બહુ જીયાસ વાયરો થઈ ગયો છે, બહુ વાયરો થઈ ગયો છે. અમારો રેડી, ઓલમોસ્ટ સામાન રેડી થઈ ગયો છે. આ છે ઓનલી ખાલી કોમલનું બેગ છે, આખું ભરાયેલું છે. હજી સામાન 1% જેટલોનો બાકી છે. આ છે મારું જીયાસનું બેગ, જેમાં મારા જીયાસના કપડાં છે, અને મારા એક શૂઝ છે, જીયાસના શૂઝ છે. અને આમાં છે એ બધું મારું ઇલેક્ટ્રિક સામાન અને ચાદર છે, જે ઓઢવા રાતે કામ આવશે. ઇલેક્ટ્રિક જેટલો સામાન છે બધું એ મારે, વ્લોગિંગ જેટલો સામાન છે એ બધું આમાં છે. જેમ કે પાવર બેન્કથી લઈ કેમેરા ગેજેટથી લઈ વોટરપ્રૂફ બધું, ટોટલ વસ્તુ, ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી આમાં છે. આમાં મારા જીયાસના કપડાં અને આમાં કોમલના કપડાં. અને આ નાનું બેગ છે, જે એમાં મારી જે અમારા ડોક્યુમેન્ટ છે
એ છે. તો અત્યારે 3-2 અત્યારે થયા છે, મારી ગોવાની જર્ની સ્ટાર્ટ થઈ છે અને બસ બધું પેકિંગ થઈ ગયું છે અને બસ અમલોકો હવે નીકળી છીએ. અમારી ગોવાની આખી સિરીઝ તમે જોઈ શકો એના માટે અમે ફૂલ ઓફ સ્ટોરેજ લીધું છે, ઓછામાં ઓછો 500 GB જેટલું સ્ટોરેજ સાથે લીધું છે, કેમ કે વિડીયો એડિટ કરી તમને નેક્સ્ટ દિવસે બતાવી શકી અને તમે અમારી ગોવાની સિરીઝ જોઈ શકો. એના માટે અમે તમારા માટે પૂરેપૂરી તૈયારી કરી છે અને આ બેગ અમારું ફૂલ વ્લોગિંગનું જ છે. આવી ગઈ છે અમારી ગાડી, આ લેવા આવ્યો છે. બંધ કરે તારો કોપીરાઇટ આવશે એટલે બોલ બોલ. તો અત્યારે વાગ્યા છે ટાઈમ, તમે જો 9:19 ઓલરેડી થઈ ગઈ છે અને અત્યારે અમે અત્યારે હજી કારમાં બેઠા છે, કેમ કે અહીંયા ફાટક એક આવી ગયો છે આજે આ ભાઈના કારણે બહુ લેટ કરાવ્યું છે, આએ બહુ લેટ કરાવ્યું આજે અને બોલ 9:20 અને હજી પીઝા ખાઈ અહીંયા અત્યારે જો પીઝા બનાવે. હજી 20 ખાલી જસ્ટ 20 મિનિટ ની વાર છે, હજી અમે સ્ટેશને પણ નથી પહોંચ્યા અને આ ટ્રેન નીકળે છે અત્યારે સામે. ફાઇનલી અમે ટાઈમસર ટ્રેનમાં અમે પહોંચી ગયા છીએ અને એક ટાઈમ તો એવું લાગતું હતું કે ટ્રેન છૂટી જશે, બટ ટાઈમસર અમે ટ્રેન કરી લીધી. તો આ છે અમારી સીટ અહીંયા, આ અમારી સાથે ચાલે છે કા આ ભવ્ય. અમે 6 જણા ટોટલ જીયન્સ, આ ટોટલ અમે 6 જણા. એક સીટ આ છે, એક સીટ આ છે, એક સીટ આ છે અને એક સેન્ટરની, ટોટલ 4 સીટ છે. તો બસ આ વિડીયો આપણે અહીંયા જ રાખશું, મળીશું તમને નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.